કૃષ્ણને એમને મરાયા, વૃક્ષોને શા માટે પછાડી નાખ્યા? છોડમાં રણછોડ આમ ભાવ ના કર્યા, એટલા વૃક્ષોનું નુકસાન થયું, ભગવાને એમને પૂતનાને મારી નાખ્યું હોત તો આ મૂળ સહિતના વૃક્ષો કેમ નીકળ્યા? મેં કીધું હનુમાન પ્રસાદ પોદારે એનો જવાબ આપ્યો છે. એમનું કહેવું એવું છે કે કંસને બધા આહીરો આંખમાં ખટકતા હતા, કારણ કે બધા ખુમારીથી જીવતા હતા, બધા પાસે ગાયનું ધન, ગાય રૂપી ધન હતું, અને ગૌ રૂપી ધન છે એ તો સૌથી મોટું ધન ગણાતું. આટલું બધું ગાય દૂધ આપતી, બધા દૂધનો વિક્રય કરીને ખૂબ પૈસા કમાતા. એટલે કોઈ કંસની આગળ ઝૂકતા નહીં, કર એક ગણો માગે તો એક ગણો, બે ગણો માગે તો બે ગણો આપતા, બધા સમૃદ્ધ હતા. આની સમૃદ્ધિ કંસે કહ્યું ઓછી કરવી છે ને એ મારા પગમાં આવીને ગડગડવા જોઈએ, એની ખુમારી તૂટવી જોઈએ. અને એની ખુમારી તૂટે એના માટે ગાયો દૂધ દેતી ઓછી થઈ જાય, એ માટે ઘાસ છે ને એ ઉગવું જ ન જોઈએ. અને ઘાસ ઉગે નહીં એટલે એ ગોકુળની આજુબાજુમાં 18 કિલોમીટરમાં એવા વૃક્ષો વાવી દો કે ઘાસ નહીં, કંઈ થાય જ નહીં, ગાંડા બાવળ જેવું વાવી દઈએ, કંઈ થાય જ નહીં, એના સિવાય કંઈ ઉગે જ નહીં, બંજર ભૂમિ થઈ જાય. એટલે આજુબાજુમાં એવા વૃક્ષો વાવ્યા હતા. અને ભગવાને કહ્યું તારવા જ વૃક્ષો અને તારા જ માણસ દ્વારા એનો જ નિકાલ. જેવી પડી મૂળ સહિત નીકળી ગઈ, મૂળ સહિત વૃક્ષો પછાડી દીધા. એ આ બધા વિદેશી વૃક્ષો હતા. એ જ વૃક્ષોના ટુકડાઓ કરી છેલ્લે પૂતનાના પણ ટુકડા કરીને બાળવામાં આવી. અગ્નિ સંસ્કાર આપ્યો છે. આપણા ચાર દેહના ત્યાગ ચાર રીતે છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે તો નદીની અંદર પોતાનો આખો નર્મદાની અંદર પોતાના દેહમાં પથ્થર બાંધીને દેહનો ત્યાગ જલમાં ત્યાગ કર્યો છે. એક આ દેહનો ત્યાગ જલમાં પણ થઈ શકે. એક પારસી લોકોમાં છે અરણ્ય દાહ, જંગલમાં એ પધરાવી આવે લાશ, પછી જંગલના પ્રાણીઓ એનો ઉપયોગ કરી નાખ્યો. એક આપણે ભૂમિની અંદર જેને સમાધિ આપણે કહીએ છીએ. સમાધિ બે જ લોકોને હોય. એક 2 વર્ષથી નાનું બાળક હોય. ધર્મશાસ્ત્ર કહે છે, મારું પીએચડી આના ઉપર જ છે સ્વામીજી, ધર્મશાસ્ત્ર ઉપર. મહાકવિ ભારવી પ્રણીત કિરારતાર જન્ય મહાકાવ્યે ધર્મશાસ્ત્ર દૃષ્ટિયા પરિશીલનમ આધુનિક યુગે ધર્મશાસ્ત્રસ્ય પ્રયોજનમ કિમ ઇતિ વિષયમ અવલંબ્ય શોધકૃત. અનેકાની ચલચિત્રસ્ય ગીતાની સંસ્કૃતમેવ રચિતાની, અનેક ભજન લોક ગીતાની અપી સંસ્કૃતમેવ રચિતાની. રચિતાઃ શ્લોકાઃ, રચિતાની કાવ્યાની પૂર્વે યદા અધ્યાપક રૂપેણ પાઠિતવંતઃ વા પાઠિતવાન અધ્યાપક રૂપેણ તસ્મિન કાલે સંસ્કૃતમેવ દેહલ્યામેવ પાઠિતવાન અનેકાન છાત્રાન પઠિતવંતઃ અનેક છાત્રાઃ પઠિતવંતઃ સંસ્કૃતમ. બેટ દ્વારિકા સંસ્કૃત પાઠશાલા મધ્ય અપી સંસ્કૃતમ પાઠિતાન તે પઠિતવંતઃ છાત્રાઃ અદ્યપી સ્મર્યતે ચેત ભવતામ આગમનમ જાતમ અસ્માકમ કૃતે આહલાદઃ વિષયઃ. યે સંસ્કૃતજ્ઞાઃ સંતિ સંસ્કૃત રાગિણઃ સંતિ તેષામ આગમનમ ભવતિ યદા કથા મધ્યે ચેદ હૃદયે ભવતી કે યે સંસ્કૃત રાગિણઃ યે અવલંબનમ કૃતવંતઃ તેષામ કૃતે અસ્માકં સૌભાગ્યમ વરિવર્તિ ભવતામ ઉપસ્થિતિ સંજાતા. એટલે આખું કહેવાનો મતલબ છે યશોદાજીએ આખી વાસના ને નંદ બાબાએ ટુકડાઓ કર્યા. એક સમાધિનો ભાગ આવે છે. સમાધિમાં બે જ લોકોને સમાધિ આપી શકાય. એક 2 વર્ષથી નાનું બાળક છે એને સમાધિ આપી શકાય, અને એક સમાધિ આપી શકાય કોઈ સંતને. જેને શરીરનું ભાન નથી એને સમાધિ અપાય, બાકી જેને શરીર પ્રત્યેનો મોહ જાગે એને સમાધિ ન અપાય. કારણ કે શરીરનો મોહ, તમારું આ સ્થૂળ શરીર છે, એ સ્થૂળ શરીરને ઓલું સૂક્ષ્મ શરીર જોઈ રાખે કે આવું સુંદર શરીર મારે છોડવાનું. પછી તમે એને કદાચ સમાધિ આપો અને એનું સમાધિમાં એ શરીરને જોઈ રાખે ને એનો 7 દિવસથી 12 દિવસ સુધી ઉપર જવાનો ક્રમ હોય. 12 દિવસ પછી દ્વાર બંધ થઈ જાય, શરીરમાં જ મોહિત રહે તો એ આઈને આઈ રહે. જેને શરીરનો મોહ ન હોય એને સમાધિ આપી શકાય. અને પછી એનું સ્થૂળ શરીર જેમ હોય એની જગ્યાએ એનું સૂક્ષ્મ શરીર ફરે. એટલે ઈસાઈ લોકોમાં વધારે પડતા પ્રેત થાય છે. કારણ કે આ તમારું મકાન છે, એમાં હું તાળું લગાવી દઉં ને તાળું લગાવી દઉં તો તમને ઈચ્છા થાય કે મને પાછો મોકો મળે, હું તાળું તોડીને આ મકાનની અંદર જતો રહું. પણ તમારું મકાન જ પાડી નાખું તો તમારે નવું મકાન શોધવું પડે. એટલે આપણી સંસ્કૃતિમાં અગ્નિદાહ સંસ્કાર છે, બાળી જ નાખવાનું સ્થૂળ શરીરને. એટલે શરીરનો મોહ એને જીવનમાં રહી જ નહીં. એ સૂક્ષ્મ શરીરને ન રહી, સ્થૂળ શરીરનો મોહ. हजी सूर शरीर क्यांक दाटेलू होय तो मोह रही सके। एटले आपणी संस्कृति अग्नि संस्कार एटले पूतना जेवी राक्षसीने पण अग्नि संस्कार आप्यो छे। अने ज्यारे अग्नि संस्कार आप्यो धूमस्वा गुरु सौरभः एना शरीरमांथी सुगंध निकळी छे। एवा माटे सुगंध निकळी छे के ज्यारे अग्निना प्रतापथी तपे छे वासनाओ त्यारे ए ज वासना लौकिक वासना अलौकिक वासनामां प्रवर्तित थई जाय। भगवाननो संस्पर्श थाय एनी अंदर सुगंध ज आवी जाय। आपणे 7 दिवस सुधी अहीं कथा श्रवण करशुं तो ब्रह्मनो संस्पर्श थयो छे। श्रवणना माध्यमथी शब्द ब्रह्मना रूपमां अने जेवो स्पर्श थाय आपणा जीवनमां सुगंध आवी जशे। जो पूतनाना जीवनमां सुगंध आवी जती होय तो आपणा जीवनमां पण आवी जाय। धूमस्वा गुरु सौरभ अने वासनाने दूर करवी तो टुकड़ा करीने दूर थाय वासनाओ। कारण वासनाए 14 जग्याए वास करी लीधो होय ए बधाना टुकड़ा ज करवा पड़े छे। आ चतुर्दशीना दिवसे वासना आवी हती, छठ्ठीना दिवसे आवी हती, 9, 10, 11, 12, 13 અને 14 14 જગ્યાએ વાસના વાસ કરે છે। 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં। આપણે એમ થાય કે કેમ છે વાસના વાસ કરે? 5 ઇન્દ્રિયોમાંથી પેલા જ્ઞાનેન્દ્રિયમાંથી વાસનાને દૂર કરવી પડે, પેલા ટુકડા પાડવા પડે। જ્ઞાનેન્દ્રિય વાસના તરફ બહુ ખેંચાય છે। વાસના હોય ને તરફ આંખ ખેંચાય, આંખ ખેંચાય, સારું સારું જોવું ગમે અને પછી એ વાસના તમારી આંખની અંદર છે એટલે એ આંખ તમારી ગમે ત્યાં લઈ જશે, તમારા મનને દૂષિત કરશે। આ તમારી શ્રવણેન્દ્રિય છે કાન, વાસના કાનમાંથી દૂર કરવી પડે। કેવી રીતે દૂર થાય? લૌકિક વાતો સાંભળવા કરતા કથા સાંભળો એટલે અંદરની વાસના દૂર થાય, ધીમે ધીમે દૂર થાય। આ વાસના કેવી રીતે દૂર થાય? આની અંદરથી વાસના દૂર કરવી। પૂતનાને અહીંયાથી બાળવી હોય તો ઠાકોરજીની રોજ ઝાંખી કરવી પડે તો પૂતના બળે। આ જીવની અંદર આ તમારી જ્ઞાનેન્દ્રિય છે એની અંદરથી જો વાસનાને દૂર કરવી હોય તો ભગવત ગુણાનુવાદ ગવાય। રોજ કંઈ નહીં બોલી ન શકો તો કોઈ મંત્ર ના આવતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો, વાસના દૂર થાય। આ નાકની વાસના છે અને સ્વામીજીની ઉપસ્થિતિ છે એટલે હું વિશેષ ઊંડાણમાં જાય। હમણાં જ રામેશ્વરમાં રામચરિત માનસ હતું ને રામચરિત માનસમાં કોઈએ પૂછ્યું મને કે તમે તો કહેતા હોય કે આંખ અને કાનથી પાપ પ્રવેશ કરે છે, સૂરપંખાના નાક અને કાન શા માટે કાપ્યા? સૂરપંખાના નાક કાપવાની જરૂરિયાત નથી, કાન અને આંખ કાપવાની જરૂરિયાત હતી। નાક શા માટે કાપ્યું? અમુક લોકો એવું કહે છે, એ વાંચેલા હતા, ભણેલા હતા થોડાક, અને ભણેલા હોય જ આવો પ્રશ્ન કરે કે મેં સાંભળ્યું છે ફલાણા ફલાણા વક્તાની કથામાં સાંભળ્યું છે કે નાક સુંદરતાની નિશાની છે, એની સુંદરતા દૂર કરી। એટલે મેં કીધું નહીં, એનાથી પણ ઊંડાણમાં, એ તો સ્થૂળ રૂપમાં છે। સૂક્ષ્મ રૂપમાં આખા શરીરની સૌથી જો તેજોમય તેજવાળી કોઈ ઇન્દ્રિય હોય તો એ ઘ્રાણેન્દ્રિય છે। આટલી બધી તેજવાળી છે કે આ બધી ઇન્દ્રિયો તેની પાસે કાચી પડે। હમણાં પેટલાદમાં એક ગાયની સેવા કરવાવાળો એક વ્યક્તિ પેટલાદનો હતો, ગોંડલમાં આવીને એક્સિડન્ટ થઈ ગયો, એનું મરી ગયો એટલે પોલીસવાળાએ એનો મોબાઈલ જોઈને ફોન કર્યો નંબર ઉપર, સીધી એની પત્નીને ફોન ગયો જે નંબર પેલો ડાયલ કરેલો હતો, રીડાયલમાં હતો ને એ જ રિસીવ કોલમાં હતો ને એ જ કોલ કરીને પત્ની ઉપાડ્યું કે તમારા પતિનું એક્સિડન્ટ થયું, ગોંડલમાં રાજકોટની હોસ્પિટલમાં એને ભરતી કરવામાં આવ્યા છે, તમે રાજકોટ આવી જાઓ હોસ્પિટલ ઉપર। ખરેખર મરી ગયા હતા। એની પત્ની આજુબાજુના કુટુંબી લોકોને ફોન કર્યો કે આવી જાઓ। જેવા જ બધા એ લોકો આવ્યા છે એના ઘરે, એમાં એક વ્યક્તિ આવીને ગાયની સામે જોયું, રોજ જે ગાયની સેવા કરતો ગાયની સામે જોયું, ગાયની તમામ રૂવાટીઓ ઊભી હતી। એટલે ઓલા એ લોકોએ વિચારી લીધું કે ઓલો માણસનું એક્સિડન્ટ થયું નથી, મરી ગયો છે। એ ગોંડલમાં મરી ગયો, એની અસર પેટલાદમાં ગાયને થઈને તમામ રૂવાટી ઊભી થઈ ગઈ। આ ગાયની ઘ્રાણ શક્તિ છે। કચ્છમાં ભૂકંપ થયો, 20 મિનિટ પહેલા તમામ ગાયોએ ખીલા કોડા તોડાવી નાખ્યા હતા। અંદરની પેટાળમાં જે ઘટના થવાની છે 20 મિનિટ પહેલા એ ગાયને ખબર પડી ગઈ હતી। ગાયને ખબર પડી જાય તમારા ઘરે અઘટિત ઘટના, દૂર હજી કંઈક તોફાન હોય, ગાયને ખબર પડી જાય। ગ્રહણ શક્તિ મનુષ્યમાં પણ આજ ગ્રહણ શક્તિ છે। એટલા બધા લોકો છે ને એટલા બધા લોકોમાં તમારો ને મારું ટચિંગ થાય છે, તમારે મારી સાથે મેળ આવે છે, તમારે મારા વિચારો એક સેમ થાય છે, તો મારો અને તમારી અંદરની એક પ્રકારની સ્પ્રે હોય છે, એક પ્રકારની સુગંધ હોય છે, એ મેચ થાય તો થાય। બાકી તમે સામસામે વેવાય હોય ને વેવાય બેસો તો એ બેનો મેળ ન આવે। બધા કહે કે મારા વેવાય સાથે મને ન ભળ્યો, મારો નાનો ભાઈ છે એને નહીં, બેને મોં મેચ આવે। તારી સુગંધ ને એની સુગંધ મેચ નથી થતી, ગ્રહણ શક્તિ દ્વારા થાય। લેલા ઓર મજનુ કી કહાની હે, મજનુ ને કિસી સે કહા, ત્યાંથી જતા હતા અને જ્યારે જતા હતા ફરિશ્તાઓએ મજનુને કહ્યું કે મજનુ ચાલ અમે અલ્લાહ પાસે જઈએ, અલ્લાહ તને બોલાવે છે। કે મારે કામ નથી અલ્લાહને, અલ્લાહને કામ હોય તો અહીંયા આવે। અને ફરિશ્તાઓને કીધું કે અલ્લાહને કહેજો આવે તો કહેજો લેલા બનીને આવે હો, બાકી મારે અલ્લાહનું કામે નથી. એમ આ મજનુ ને લેલાની કથામાં લેલા સૌથી કાળામાં કાળા હતા, તો એ મજનુ એની સાથે સ્નેહ કરતો, એ બેનો ગંધ મેચ થઈ ગઈ હોય, એ ઘ્રાણ શક્તિ બેનો સ્પ્રે મેચ થઈ ગયો હોય. અમુક બેનો કૂતરાને ખોડામાં રાખીને બિસ્કિટ ખવડાવતા, દૂધ પીવડાવતા, ઘરવાળાને થાળી ન આપતા હોય. બધે ગાયના ઘરવાળાને થાળી ન, કૂતરાને બિસ્કિટો ખવડાવીને દૂધ પીવડાવે, પણ એ કૂતરાની ગંધ ને આની ગંધ મેચ થઈ ગઈ હોય. જ્યોતિષ શાસ્ત્ર એનું પ્રમાણ આપે છે. પાંચમા સ્થાનમાં શુક્ર હોય કોઈ વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને પાંચમા સ્થાનમાં મંગળ હોય, તો એ બેની ગંધ મેચ થતી જ હોય. સ્વામીજીનો જન્મ જે સ્થાને થયો હોય, પણ અત્યારે ઉના છે ને સ્વામીજી, ઉનામાં આવીને એને વાસ કરવો પડે, ઉનાના લોકો સાથે સંબંધો બાંધવા પડે, ઉનાના લોકો સાથે આખા ઉત્સવોમાં સામેલ કરી બધા સાથે રહીને આખા ઉનાના લોકો સાથે સંપર્ક કરવો પડે, તો ઉનાની ગંધ આપની સાથે મેચ થતી હશે. આ ઘ્રાણ શક્તિ તમને ખેંચી લઈ આવે. આ દૂર દૂર ગામના બેનો આવે, મને ખબર પડી કે બેનો બહુ બીજા ગામમાંથી આવે, ટ્રેક્ટરો લઈને આવે, રિક્ષા લઈને આવે, એને ટાઈમ આપ્યો હોય 5 વાગ્યાનો, એટલે બેનો ઊભા થઈ જાય. એ મને ખ્યાલ આવ્યો, આજે મને કોઈએ કીધું. પણ એ એટલા ગામો દૂરથી ઓલવાણમાં કથા સાંભળવા આવે, તો ડાંગરિયા વાળા પરિવારે પત્રિકા લખી ચોક્કસ એટલે આવે, પણ એ પત્રિકા વિનાના પણ અમુક લોકો આવે ને કથા સાંભળવા આવે, આની ભૂમિની ગંધ એની સાથે મેચ થતી હોય. આને કહેવાય ઘ્રાણ શક્તિ. ઘ્રાણ શક્તિ એટલી બધી પાવરફુલ હોય છે. તમને અમુક દેવતાઓ પ્રત્યે, તમે બીજી કોઈ જ્ઞાતિમાં જન્મા હોય, ક્યાંક જન્મા હોય, તમને બીજા કોઈ દેવતા પ્રત્યે તમારી આકર્ષણ થાય, તો એ આકર્ષણ ગંધના કારણે છે. અંદરથી એક સ્પ્રે છૂટે અને એ ગંધનું આકર્ષણ હોય, એને ઘ્રાણ શક્તિ કહેવાય. તમારી આ ઘ્રાણ શક્તિની અંદર વાસના દૂર કરવી પડે, તો તુલસીજીની સુગંધ લ્યો, ઠાકોરજીની માળાની સુગંધ લ્યો, ઠાકોરજીના ધામમાં બેસી અને સુગંધિત ભગવાનને જે પણ ભોગ આદિ કરેલા હોય ને એની સુગંધ આવે, તો પણ તમારી વાસના દૂર થાય છે. આ ચામડી છે, એ ચામડી પણ જ્ઞાનેન્દ્રિય કહેવાય. આના દ્વારા જ્ઞાન થાય ઠંડુ છે કે ગરમ છે. આ ચામડીની વાસના દૂર કરવી હોય તો રોજ માટે ભગવતના કાર્યમાં સેવામાં લાગી જાવ. અને આ શિક્ષાપત્રીમાં તો કહ્યું છે, એકાત્મ્યમેવ વિઘ્નેયમ નારાયણ મહેશયોઃ ઉભયોર્બ્રહ્મ રૂપેણ વેદેષુ પ્રતિપાદનાત. શિક્ષાપત્રી 47મો શ્લોક. બ્રહ્મ આ નારાયણ અને મહેશ બંને એક જ છે, એને અલગ છે જ માત્ર પણ ગણવા નહીં. એટલે તો મહાદેવજી દર્શન કરવા માટે આવે છે ભગવાનના, અને મહાદેવજી અને આ નારાયણ હરિ અને હર બંને એક જ છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં હરિ ને હરમાં કોઈ ભેદ જ નથી. એટલે હું જય મુરલીધર બોલું છું. જય મુરલીધર નો મતલબ થાય શંકર અને કૃષ્ણ બંનેના નામ આવી જાય મુરલીધરમાં. શા માટે? મુરલી શેમાંથી બનેલી છે? વાંસમાંથી. અને વાંસ કોણ છે? કૃષ્ણોપનિષદ કહે છે વંશસ્તુ ભગવાન રુદ્ર. સાક્ષાત રુદ્રને કોઈ અવતાર ન મળ્યો કે મારે કાનાની લીલા જોવી તો છે જ. જીદ પકડી, કહ્યું કે તમારે હલકામાં હલકી યોનીમાં જવું પડશે. વૃક્ષોમાં હલકામાં હલકી યોની હોય તો વાંસ. મહાદેવજી કે હું મારા ઈષ્ટની લીલા જોવા માટે હું વાંસ બનવા તૈયાર છું. ભગવાન વાંસ બન્યા મહાદેવજી. વંશસ્તુ ભગવાન રુદ્ર. એ વાંસને કાપવામાં આવ્યો, એમાં કાણા કરવામાં આવ્યો, એટલું કષ્ટ ભોગ્યું. કને કે મારા ઈષ્ટને એટલું કષ્ટ ભોગવવું પડ્યું, એના તો હું ચરણો દબાવીશ ને. ભગવાને મુરલીને ધારણ કરી. મુરલીને ધારણ કરનારા એટલે શિવને ધારણ કરનારા, શિવને ધારણ કરનારા એટલે એવા કૃષ્ણ, શિવ સહિતના કૃષ્ણ એટલે મુરલીધર. જય મુરલીધર બોલવું કે હરિહર બોલવું બે સમાન છે. આ બેયનો ભાવ છે. અમે તો સોમનાથમાં રહીએ, ભગવાન ત્યાં ભોળાનાથ પણ બિરાજે છે, મારું નામ પણ મહાદેવ છે, અને બીજું અહીંયા ભાલકા વાળા પણ બિરાજે છે. એટલે હરિને હરની ભૂમિમાંથી આવું છું એટલે જય મુરલીધર. અને એ જ શિક્ષાપત્રીમાં ભગવાન સહજાનંદ સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે એકાત્મૈવ વિજ્ઞેયમ, એકાત્મ ભાવ જોવો જોઈએ છે. નારાયણ મહેશયોઃ, નારાયણ અને મહેશમાં એક જ ભાવ જોયો જોઈએ. વેદે એ પ્રતિપાદિત કરેલું છે, અને જ્યાં જ્યાં વેદે પ્રતિપાદિત કરેલું હોય એમાં એક પણ જગ્યાએ શંકાનું સ્થાન નથી. નાસ્તિકો વેદ નિંદક, વેદનું અવલંબન ન કરી નાસ્તિક કહેવાય. અને આ નાસ્તિકની વ્યાખ્યા સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. તમારી ઇન્દ્રિયોમાંથી એક પછી એક ઇન્દ્રિયોમાંથી આ પૂતનાને બાળવી પડે, વાસનાને બાળવી પડે, એટલે ટુકડા કર્યા છે. પેલા હાથમાંથી બાળો, તાલી પાડો, એટલે હાથમાંથી વાસના ગઈ, ભગવાનના નામની તાલી પાડો. તમારા ઓલવાણ ગામમાંથી હાલીને અહીંયા સુધી આવો, આ પગ અહીં સુધી આવ્યા છે, એ પગમાંથી વાસના દૂર થઈ. તમારા मुखमांथी भगवाननुं नाम निकळे तो मुखनी वासना दूर थाय, धीमे धीमे वासना उधे एना टुकड़ा करवा पड़े। ई 14 जग्याए ज्यां पूतनानो वास छे ने एटले चतुर्दशीना दिवसे पूतना आवी छे। आज श्रावण वद चतुर्दशी छे। आ पूतनानो मोक्ष थयो। धूमस्वा गुरु सौरभः एना शरीरमांथी आखी सुगंध निकळी छे। अने पछी तो शुकदेवजी कहे छे हवे तो एवी भगवान लीलाओ। परीक्षित जी कहे के हवे तो मने बस लीलाओ संभळावता जावे के पाणी पीवू छे। पांचमा दिवसे पूछ्यु आने कह्यु बस जल पीवा मां ज मुश्केली ऊभी थई। पीवा गयो तो जल अने मळी गयो श्राप। हवे मारे हरि रस ज पीवो छे। तमे संभळावो भगवाननी लीला। भागवत जी मां कथा नथी आवती पण ब्रज लीला नामना ग्रंथ मां नाना साहेब लखे छे के भोळानाथ दर्शन करवा आव्या छे। भागवत जी मां कथा नथी। नगर में जोगी आया त्यां थी चालू थयुं। शुकदेव जी कहे छे येन अवतारेण भगवान हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञानि चन प्रभो। कह्यु भगवान मारा कर्ण ने आनंद थाय एवी कथाओ बस कहता ज जाओ। हवे तो बीजू कई सांभळवुं ज नथी। कथा कथा सिवाय बीजू कई नहीं। अने कान ने एटलो बधो आनंद आपे छे के भगवान ने विशेष कथा कहो। ने कह्यु के हवे भगवान नो एक उत्सव आव्यो छे। ई उत्सव नु नाम छे परखू बदलावू उत्सव। भगवान आज 108 दिवस ना थया। भगवान नु जन्म नक्षत्र आव्यु रोहिणी अने चौथी वखत आव्यु। 27 नक्षत्रो। ई 27 नक्षत्रो 4 वार थाय एटले 108 दिवस। 108 दिवस एटले 3.5 महीना। 3.5 महीना एटले माक्षर सुद 12 नो दिवस आज। अने आ माक्षर सुद 12 नो दिवस आजे भगवानना 3.5 महीना थया। 3.5 महीने जे संस्कार करवामां आवे ए संस्कारनुं नाम छे निष्क्रमण संस्कार। संस्कारो भूली गया छे। पेलो संस्कार गर्भाधान संस्कार छे। गर्भाधान वासना नहीं उपासना छे। कालेथी एक व्याजपुरथी एक बापा आव्या ने बापाए एक એટલી બધી સુંદર વાત કરી મને હૃદયમાં ચોટી ગઈ વાત કે તમે વાત કરીને મહાદેવ બાપાએ કે મને બહુ ગમી। મેં કીધું શું? तमे कीधुं नरसिंह मेहता बनाई नहीं। नरसिंह मेहता बनीने आवे। मीराबाई बनाई नहीं। मीराबाई बनीने आव्या। मने ई वात स्पर्शी गई जेनी एक जती अने सती आ बने एवी आत्मा भेगी थाय ने एवी जती सतीनी आत्मा भेगी थाय तो एने आ कृष्ण कन्हैया जेवो पुत्र आवे। एना माटे एना मां-बाप ने एवुं बनवुं पड़े तो बाळको एवा थाय। ए गर्भाधान संस्कार वासनाथी नहीं उपासनाथी करवा पड़े। आजे पण वाराणसीमां छे सांगवेद विद्यालय। आखा विश्व में कोई एना शास्त्रार्थ में आवी न सके। बे भाईओ छे एक विश्वेश्वर द्रविड़ अने एक गणेश्वर द्रविड़। बन्ने एटला विद्वानो छे। राज राजेश्वर द्रविड़ना पिताजी हता। एने मंत्रो सहित गर्भाधान संस्कार कर्यो हतो। गर्भाधान संस्कार समय 3 दिवस तमारे मीठा विनानु आरोगवुं पड़े। जमीन पर सूवुं पड़े। तमारी अंदरनी जेटली नेगेटिविटी छे ए बधी जती रही। गुरुत्वाकर्षणना बळथी भूमि पर सोव तो नबड़ी वृत्तिओ खेंचाई जाय। चौथा दिवसे तमारे ग्रह होम करवानो। जेटला ग्रहोनी शक्ति छे ए ग्रहोनी शक्ति मेळववानी पण एना समिधानो होम करीने। कारण के एना समिधो छे ए प्रकाशने पकड़े अने जे ग्रहोनो प्रकाश छे ए समिधोमांथी मळी आवे अने ए ग्रहण करीने पछी मंत्रो छे एना ई मंत्रो साथे गर्भाधान संस्कार करता करता विचार करवानो के हे परमात्मा तारो विचार वारसो टके एवुं बाळक मने प्राप्त थाय अने ए बाळक उत्पन्न थाय ए सुंदर थाय। ई गर्भाधान संस्कार। एना पछी 2.5 महीने पुंसवन संस्कार। पुमान सूयते इति पुंसवन। बाळकने मजबूत बनावा माटे जमणा नाकथी जे जुवारा होय जुवारानुं पाणी खेंचवानुं होय डाबा नाकथी स्त्रीए बहार काढवानुं होय छे। त्रीजो संस्कार थाय सीमंतोन नयन। ई 6ठा महीने 7मा महीना के 8मा महीने कुलना रिवाज प्रमाणे थाय। सीमंत उन्नयन। सीमंत एटले सेथो अने सेथानुं उन्नयन एटले आ सेथानो सीधो संपर्क पेटना बाळक साथे छे। एना पतिए एक मोरनुं पींछ लेवानुं एक उमरानी डाळखी लेवानी उमराना झाडमांथी 2 दांतिया बनाववाना। ई 2 दांतियाथी पत्नीना वाळ ओढाववाना एमां वेणी लगाडवानी ने वेणी लगाडीने पछी उमराना झाडनी डाळखी आही सीमंतना सेथाथी लई अने मंत्र बोली नाभि सुधी फेरवानी। ओम भूर्विनयामि ओम भुवर्विनयामि ओम स्वर्विनयामि। एना मंत्रो छे। गर्भनु परिपक्वता आवे एटले आ सीमंतोन्नयन संस्कार करवामां आवे। एक मिस डिलिवरी न थाय शास्त्रोक्त पद्धतिथी करवामां आवे। आ तो पगला पाडे। गोरबापानु तो काम कई होय ज नहीं। पगला पाल लईने हाथमां कंईक आपी देने श्रीफळ आपी देने बेनो ज पतावी ले। 16 संस्कारनो एक संस्कार छे। त्रीजो संस्कार सीमंतोन्नयन। जात कर्म संस्कार छे। एमां ज आपणे समज्या जात कर्म केम थाय। शा माटे आंबानुं पान, शा माटे मध, शा माटे घी। આંતરડામાંથી મળ કાઢવા માટેની પદ્ધતિ છે, કફ વાત પિત્તને દૂર કરવા માટેની પદ્ધતિ છે, લોહી ગરમ થઈ ગયું એને શાંત કરવા માટેની પદ્ધતિ છે જાત કર્મ સંસ્કાર। અશ્મા ભવ પરશુ ભવ હિરણ્ય ગર્ભ ભવ वेदोसी जे नत्वम देवम वेदो भूयाहा कानमा मंत्र फूकाई जवो जोईए। तू वेद छे, तू ज्ञान छे। अने एना पछीनो संस्कार आवे छे नामकरण संस्कार आवे, 10मा दिवसे आवे। 6ठा दिवसे, 6ठीना दिवसे नाम न पडाय, ए दिवसे तो कोरो कागळ ने पेन राखवा जोईए। षष्ठी देवीनी पूजा थाय अने लेख लखवा माटे षष्ठी देवी आवे। 10मा दिवसे नामकरण संस्कार थाय। ए नामे एवा पाडवा जोईए के शास्त्र आधारित वेदो उपनिषदोमांथी नाम गोतवा जोईए। ह आव्यो हको नाम राखी दईए, हेता नाम राखी दे, पण ह उपर नाम छे हवीर धा, वेदनु नाम छे हवी। यज्ञनु द्रव्य होम करवा माटेनु द्रव्य छे ने हवी कहेवाय, अने एने धारण करनारी छे एवी अग्निनी ज्वाळा, तेजोमय अग्निनी ज्वाळा हवीर धा। दीकरी आवी छे मीमांसा नाम राखी दो। यज्ञनी चर्चा, वैदिक चर्चा ने मीमांसा कहेवामां आवे छे। दीकरो आवे नाम राखी दो अद्वैत, दीकरी आवे नाम राखी दो द्वैता। आटला बधा नामो छे, ए जवा द्यो। हवे हमणां ज कन्हैयो आवी जशे एटले एनी चर्चा नथी करतो, पण पछी छठो संस्कार छे एनुं नाम छे निष्क्रमण संस्कार। साडा 3 महीने के 4 महीने संस्कार थाय। पहेली वखत घरनी बहार लई जवानो होय, साडा 3 महीने लई जवाय। साडा 3 महीना सुधी रोग प्रतिकारक शक्ति नबळी होय, स्वाइन फ्लू होय ने स्वाइन फ्लू लागू पड़ी जाय, चिकनगुनिया होय तो चिकनगुनिया लागू पड़ी जाय, जे रोग होय बाळकने लागू पड़ी जाय। रोग प्रतिकारक शक्ति नबळी होय एटले साडा 3 महीना सुधी घरनी बहार निकळवो न जोईए। अने ज्यारे पहेली वखत निकळे त्यारे भगवानना मंदिर सुधी ज जावो जोईए। दुनिया जोता पहेला द्वारिकाधीशने जोई ले, एने बतावવું જોઈએ आज भगवाननो संस्कार छे। हवे तो ए द्वारिकाधीशने जोई, ए मुरलीधरने जोई, माधवने जोई, पेला ज मोबाइलने जोई ले, जन्मे भेगो फोटो पाडे, मारे घर दीकरानो जन्म, एने जन्मतानी साथे मोबाइल ने जोयो, जिंदगीमां मोबाइल नहीं मूके। तमे मोबाइलथी फोटो पाडो, पण पेला घरमां एक फोटो राखो कृष्णनो, अने जेवो जन्म थाय, बाळकनो जन्म थाय साथे एने कृष्णनो फोटो बतावो के पेला जोई ले माधवने अने पछी तने मोबाइल बतावो। जन्मतानी साथे संस्कार पड़वो जोईए एनी उपर। साडा 3 महीने भगवान कृष्णने, बालकृष्णने लई अने यशोदाजी मंदिरे लई गया छे। बधामां दर्शन कराव्या अने आखा गाમને જમણવાર આપ્યું છે કે નિષ્ક્રમણ સંસ્કાર છે। મારા દીકરાને કોઈ હેરાન ન કરે એટલે એને એક ગાડાની નીચે કપડું બાંધ્યું ને એમાં સુવડાવ્યું। ગાડા ઉપર દહીં, દૂધ, માખણ, ઘી ભરેલા હતા। ગોપીઓ આવી, ગોપીઓનું તો કામ જ છે રાસ લેવો। ગોપીઓને કાનો ન મળ્યો, લાલો ન મળ્યો, કે નંદ બાબાનો લાલો છે નહીં। ગોપીઓ રાસ લેવા માંડી અને ઉત્સવ 5 ન હોય ને ઉત્સવ કહેવાય। જ્યાં ખાન હોય, જ્યાં લીંબુ શરબત કે સોડા કે દૂધ પીવાનું હોય, પાન હોય, ખાન પાન, જ્યાં ગાન ગાવાનું હોય, ગાન હોય એટલે તાન તો હોય જ, અને છેલ્લે દાન। ખાન પાન ગાન તાન અને દાન, આ ન હોય ને ઉત્સવ કહેવાય। ગોપીઓ લાગી ગઈ એમાં। ગોપીઓ જેમ મસ્ત હતી, કનૈયાને એમ થયું કે આ ઉત્સવ મારો ને આ કે લાલાને લાડ લડાવો, પણ લડાવવા જેવું તો કંઈ છે નહીં। ભગવાને જેવો જ પગ ઊંચો કર્યો, આખું ગાડું ઊંધું વળી ગયું, એનો ધરો તૂટી ગયો, પૈડાઓ ખસી ગયા, ભગવાન પડી ગયા ખાડામાં દહીંના। ગોપીઓનો રાસ બંધ થયો ને ગોપીઓ દોડતી દોડતી ગઈ ને ગોપીઓ જોઈ ગયા તો કૃષ્ણ ખાડામાં પડેલા હતા। યશોદાને ઠપકો આપ્યો કે આમ બંધાય ગાડા નીચે કૃષ્ણને, આ નાના બાળકને બંધાય લાલાને, તને તો ખબર જ પડતી ક્યાં રાખવો જોઈએ બાળકને। ફરી બાળકને બધા લઈ આવ્યા। બાળકને લઈ આવીને ફરી બાળક માટે કહ્યું કે તારા બાળકની શાંતિ કરી પડી। ફરી ગાયના ખીલાની રજ, ફરી ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, કહ્યું કે ગ્રહ શાંતિ કરાવ, તારા દીકરાના ગ્રહ સારા નથી। બે ગોવાળી આવ્યા કે અમે જોયું તું કે લાલાએ પગ ઊંચો કર્યો ને ગાડું ઊંધું વળી ગયું, કે 3.5 મહિનાનો દીકરો પગ શું ઊંચો કરે। કોઈને માનવામાં આવ્યું નહીં, બધા કે ભાંગ ખાઈ ગયા, પણ ખરેખર ભગવાને પગ અડાડ્યો હતો। આની પાછળના 5 કારણો છે, પણ તમને 5 તો નહીં સમજાવું, પણ 2 સમજાવું કે મને ગમે અને સંતો હાજર છે એટલે। એક હતો સકટાસુર। એ સકટાસુર નામના રાક્ષસને કંસે મોકલ્યો હતો, એક ભાવ। બીજો ભાવ એ ઉત્કચ નામનો રાક્ષસ હતો, હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ। અને ઉત્કચ ફરતા ફરતા લોજમાં આવ્યો હતો। ભાઈના ગામમાં લોજના જ છે। એ લોજમાં આવ્યો, ઉત્કચ નામનો આવ્યો, અને ઉત્કચ નામનો એટલો બધો બળવાન હતો, એના બળ ઉપર બહુ ગૌરવ હતું। અમુક લોકોને વધારે પડતો ગર્વ ચડી જાય ને તો એ મદમાં પ્રવર્તિત થઈ જાય, અંતકરણમાંથી બહાર આવે એ ગર્વ, એટલે મદ થઈ જાય, મદોન્મદ થઈ ગયો। અમુક લોકોને ટેવ હોય, બહુ તાકાતવાળા હોય ને કોઈથી ડરતા ન હોય ને, કૂતરું હૂતું હોય તો પાટું મારતા જાય, ટેવ જ હોય એવી। એ નીકળતા નીકળતા જ્યાં વૃક્ષો હતા, એક તો ખારું પાણી લોજમાં માણ માસ લોમસ ઋષિએ માણ માણ વૃક્ષો ઉજેરા હતા અને પાડી નાખ્યા બધા વૃક્ષો. અને આ લોમસ ઋષિને વૃક્ષો ખૂબ વાલા હતા અને શ્રાપ આપ્યો લોમસ ઋષિએ કે તે મારા વૃક્ષોને જેમ લાકડું બનાવી નાખ્યું, તું પણ લાકડું બની જા. આ પગમાં પડી ગયો, અનુગ્રહ આપો. અને જેટલા લોકોને શ્રાપ મળ્યો ને ટોટલીને ભગવાન મળ્યા છે. શ્રાપ એક પ્રકારનું વરદાન છે. એક તો મને પાત્ર બતાવે કોઈ પુરાણોમાં જેને શ્રાપ મળ્યો હોય ને ભગવાન ન મળ્યા હોય. શ્રાપ મળે એટલે તમારા માટે વરદાન જ છે. સાવધાની છે, તમે જાગૃત થઈ જાઓ. શ્રાપ મળે એટલે જાગૃતતા માણસના જીવનમાં આવે એટલે આખું જગત એના માટે સ્વપ્ન બની જાય. અને સ્વપ્નમાંથી જાગી જાઓ કે તમારા માટે એ બધું ખાલી નીરસ લાગે ને એમ જગત પણ નીરસ લાગે જેને શ્રાપ મળ્યો. અનુગ્રહ કર્યો, કહ્યું કે જા તું ગાડું બનીને બેસજે, ભગવાન કૃષ્ણથી તારી મુક્તિ થશે બાળ લીલામાં. ને હું ગાડું બનીને આવી ગયો તો એ ગાડું બનીને ઉત્કચ હતો, સ્પર્શ કર્યો ભગવાનનો એ મુક્ત થઈ ગયા. પણ મને શ્રીધર સ્વામીજીનો ભાવ ગમે છે. શ્રીધરની ટીકા વાંચી હોય એ જ ભાગવતનો મર્મજ્ઞ વિદ્વાન બની શકે. એકવાર શ્રીધર સ્વામીજીને વાંચવા જ પડે, જેની ટીકા ઉપર ભગવાન નૃસિંહ ભગવાને આવીને કહી દીધું કે શ્રીધર જેવી ટીકા કોઈ થશે જ નહીં. નૃસિંહ ભગવાન નૃસિંહમાં પ્રસાદ હતા એને સ્પષ્ટ લખ્યું છે. અને આ નૃસિંહ ભગવાનના આશીર્વાદથી શ્રીધર સ્વામીજીની ટીકાનો મને આ જવાબ એટલો બધો સુંદર ગમે છે. એને કહ્યું એક ગાડું છે, ગાડામાં ભગવાને પગ ડાળ્યો, ગાડું ઊંધું વાળી દીધું. એ ગાડું કેવું છે? બળદ વિનાનું ગાડું છે. એમ ને બળદ વિનાનું ગાડું છે. એ ગાડું એટલે ગૃહસ્થાશ્રમ, અને એમાં બધું દહીં દૂધ ઘી માખણ ભરેલું છે. એટલે એ બધું જે ભોગથી ભરેલું આ ગૃહસ્થાશ્રમનું ગાડું છે. અને એ ગૃહસ્થાશ્રમના ગાડામાં ધર્મરૂપી બળદ નહીં હોય ને તો સમજવાનું કે ભોગ એની ઉપર ચડી જશે. આ ગૃહસ્થાશ્રમના ગાડામાં તમારા મસ્તક ઉપર ભોગ ત્યારે આવી જશે કે તમે ધર્મ સાથે જોડાયેલા નહીં હોવ તો. આ ગાડામાં બળદ છે નહીં, અને બળદ ધર્મનું રૂપ કહેવાય. અને ભગવાને જે ગાડાની અંદર બળદ ન હોય, જે જીવન, જે ગૃહસ્થાશ્રમ ધર્મ વિનાનો હોય, એવા ગૃહસ્થાશ્રમને ભગવાન લાત મારે. અને લાત મારે એટલે બધું નીચે પડી જાય. કનૈયાને કહેજો કે કનૈયા, અમારા ગૃહસ્થાશ્રમમાં પણ કદાચ ક્યારેક ક્યારેક ભોગ અમારા માથા ઉપર ચડે ને તો કનૈયા એકાદી પાટું મારજે, ઢોળાઈ જાય. અમે ગાડું, અમારું ગાડું છે પણ બળદ વિનાનું છે. આપણે બધાયના ગાડા બળદ વિનાના છે. કોણ ધર્મના ગાડા સાથે જોડાયેલું છે? ધર્મના બળદ તો રાખ્યા જ નથી. ધર્મના બળદ એને કહેવાય કે જેની બે ખરી હોય, પ્રમાણ અને પ્રવૃત્તિ. શાસ્ત્ર પ્રમાણે પ્રવૃત્તિ હોય એને ધર્મનો બળદ કહેવાય. અને એક જ ખરી વાળો એને ગધેડો કહેવાય, ખાલી પ્રવૃત્તિ જ કરતો હોય. સંતોના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરે, શાસ્ત્રના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરે. પ્રમાણ અને પ્રવૃત્તિ બે ખરી જેની છે. ગાડું ઊંધું વળી ગયું એટલે કનૈયાને કહેજો કનૈયા, અમારા જીવન ઉપર પણ ભોગ માથે ચડે જ્યારે એવી એક પાટું મારજે કે અમારું ગાડું પણ ઢોળાઈ જાય, ભોગ નીચે વહી જાય. એક ભાવ એવો છે કે ભોગ ભગવાનની ઉપર ચડી જ ન શકે. ભગવાનની ભગવદીય વિચારધારા જેની અંદર છે એની ઉપર ભોગ ઉપર ચડી જ ન શકે. એટલે ભગવાને ગાડું ને પાટું માર્યું ને આખો ભોગ નીચે બતાવી દીધો કે કોઈ દિવસ ભગવાનની ઉપર ન ચડી શકે. અને આ ગાડું ઊંધું વળી ગયું. લોભ શરીર જગત માટે છે, આ શરીરના જગત માટે લોભ છે, પણ આત્મા પરમાત્મા માટે છે. એ બતાવવા માટે ભગવાને ગાડું ઊંધું વાળી દીધું. ગૃહસ્થાશ્રમમાં ભોગ માથે ચડવો ન જોઈએ. બધાએ કીધું ગ્રહ શાંતિ કર, અને ગ્રહ શાંતિ કરાવી દીધું નંદ બાબાએ. આજ સવારમાં જ મેં વિષય લીધો, ગ્રહ શાંતિ શા માટે કરાવી. બ્રાહ્મણોએ આવીને આશીર્વાદ આપ્યા. પરીક્ષિતજી કહે કે બ્રાહ્મણો આશીર્વાદ આપે તો આશીર્વાદ ફળે? સુખદેવજી કે ફળે, પણ કેવો બ્રાહ્મણ આશીર્વાદ આપે? યે સુયાનુતદંભેર્ષા હિંસામાન વિવર્જિતા ન તેષાં સત્યશીલાનાં આશીષો વિફલા કૃતા. એના આશીર્વાદ ફળે. યે અસૂયા, અનૃત, દંભ, ઈર્ષા, હિંસા માન વિવર્ધિતા, જેની અંદર હિંસાનો ભાવ નથી, હિંસા જેમાંથી નીકળી ગઈ છે, જે અહિંસાવાદી છે, જેનામાંથી માન અને અપમાન મળે એવું કઈ ધારણા છે નહીં, જેની અંદર માન અને અપમાનનો ભાવ નીકળી ગયો છે, એવા બ્રાહ્મણના આશીર્વાદ ફળે. અસૂયા, જેની અંદર અસૂયાથી વિવર્જિત છે, જેની અંદર એક પણ પ્રકારનો કોઈનો દોષ શોધવો એવી ભાવના નથી, એવી અસૂયા જેની અંદરથી નીકળી ગઈ છે, એવો બ્રાહ્મણ આશીર્વાદ આપે તો ફળે. અનૃત, જેની અંદરથી ખોટું બોલવાની વાત નીકળી ગઈ છે. દંભ, ઈર્ષા, આ બધું જેની અંદરથી નીકળી ગયું, સત્યશીલ બ્રાહ્મણ આશીર્વાદ આપે એટલે ફળે, ફળે ને ફળે. આશીર્વાદ અહીંયાથી નહીં, અહીંયાથી નીકળતા હોય છે. એ તો જે आशीर्वाद ने प्राप्त करवा हो एना माटेनी वात छे अने हृदय साथेनी वात छे। अहींया भगवान एक वर्षना थी आजी नामकरण संस्कार नथी थयो अने नामकरण संस्कार नथी थयो एटले आज भगवानने एक लीला करवानी हती। एक वर्षना हता लीला करवाथी पेलो वेलो एने नेट प्रेक्टिस करी मां उपर अनुभव कर लो मां उपर अने माए तेडीने जता हता ने एवो वजन वधार्यो कृष्णए। एकदा रोह मारूढम लालयंतिम सुतम सती लालन पालन करती थी तो कृष्णए भार वधार्यो केवो गरिमाणम शिशोर वोढुम न सेहे गिरिकूटवत सहन करी न सका मां एम लागे पर्वत उपाल लीधो। भगवाने कह्युं मारी माने वजन लागे तो आखी दुनियाने लागे। माने कोई वजन ज न लागतो होय दीकरानो। एक तड़के एक बेन छे ई जाडा एवा छोकराने लईने ऊभा था। नानकड़ी दीकरी हती 10 वर्षनी। एना भाईने तेडो भाई जाडो ने एनाथी मोटो। कोई संते पूछ्युं तने भार नथी लागतो के आ भार नहीं मारो भाई छे एम। माने दीकरानो भार लागवा मांडे એટલે भगवाने कह्युं के आखी दुनियाने भार लागशे। भगवान ने नीचे ओसरीमां मूकीने माताजी अंदर वही गया। जेवा अंदर गया एमां तो एक भवंडर आव्यो वावाजोडुं आव्युं अने एवुं वावाजोडुं आव्युं तमाम लोकोनी आंखो बंध थई गई। धूलनी डमरी थी आखू गोकुल ढंकाई गयुं। दिशाओ गाजी उठी छे अने एम जेम ब्रह्मांडमां कई देखातुं ज न हतुं। धुंधळु अंधारुं वातावरण बे घड़ी माटे लोको उद्विग्न थई गया। शुं थयुं हाहाकार थई गयो। अमुक बेशुद्ध थईने पड़ी गया। आवुं वावाजोडुं आव्युं। वावाजोडुं आवीने एणे भगवान कृष्णने लई लीधा अने आम वावाजोडे ऊंचा ऊंचा थई भगवानने ऊंचे लई गया। एटलो वजन लाग्यो के एम थयुं के पत्थर उपाड़ी लीधो कोई कोई मोटो पर्वत उपाड़ी लीधो। आ राक्षसनुं नाम हतुं तृणावर्त। महाप्रभुजी वल्लभाचार्यजी सुबोधिनीमां कहे छे आज्ञा करे छे के आनी पासे बे अस्त्र हता अचलास्त्र ने वायवास्त्र। गमे त्यां अचल थई जाय आम स्तब्ध थई जाय अने वायवास्त्र वायवास्त्र वायुने जेम उडाडी पण दे गमे ने आवुं बे हतुं। पण श्रीधर स्वामीजी आनो अर्थ कर्यो छे तृणावर्त अखिलम विश्वम आवर्तयति तृणावर्त। तणकलानी जेम आखा जगतने जे उडाडी दे एनुं नाम तृणावर्त छे। तो आपणे विचार करवो जोईए तणकलानी जेम आखा जगतने कोण उडाडी सके। क्रोध श्रीधर स्वामीजीना हिसाब उपर अने जेवा ज भगवानने उपाड्या भगवाने एनुं गळुं दबाव्युं। श्वास रुंधाई गयो तृणावर्तनो। आंखोना डोळा बहार निकळी गया। भगवाने वजन वधार्युं। तृणावर्त नीचे पड्यो गामना पादरमां। राम नाम सत्य थई गयुं। भगवान एनी छाती उपर रमवा मींड्या अने राक्षसना रूपमां प्रगट थई गयो। तृणावर्त एटले क्रोध अने क्रोधने मारवो तो कृष्णए पद्धति बतावी छे। वैज्ञानिक पुरुष श्री कृष्ण विज्ञान बताव्युं। बहु मोटुं केवुं विज्ञान बताव्युं। जोजो भगवाने दरेकमां विज्ञान बताव्युं छे। काले ज अमे चर्चा करता श्रीमद भगवद गीताजीना 7मा अध्यायनी एमां एक श्लोक आव्यो। मने बधाए पूछ्युं के आ श्लोकमां आम केम छे। कुश चैल ए लख्युं छे एणे ए चैल अजिन कुशोत्तरम। भगवाने आसन माटेनी व्यवस्था के आसन केम राखवा भगवाने एनुं विज्ञान बताव्युं छे। अत्यारे तो समय अभाव छे 15 मिनिट ज छे 12 वागी जशे 12। तमे मारी उपर करशो खार एटले हुं नहीं लगाडुं वार। आपणे बधाने स्वामीजीना आशीर्वचन सांभळीने थई जवुं छे भाव पार एटले 12 वागे रोकी दईशुं। एटले मारे सीधा कृष्ण लीला सुधी तमने पहोंचाडवा छे એટલે ચર્ચા નહીં કરું પણ બપોર પછીના સત્રમાં હું ચર્ચા કરીશ કે આસનમાં પહેલા વેલા દર્ભનું આસન રાખવાનું, એના ઉપર મૃગચર્મનું ને એના ઉપર રેશમનું શા માટે, એનું વૈજ્ઞાનિક કારણ છે। એમ આ તૃણાવર્ત એટલે ક્રોધ, ક્રોધને વશ કરવો હોય તો શું કરવું પડે એની પદ્ધતિ બતાવી જાપાનવાળા કરે છે આ કૃષ્ણની પદ્ધતિ। ભગવાને ગળું દબાવ્યું, શ્વાસ રૂંધાઈ ગયો, ઊંડા શ્વાસ લેવા એનાથી ક્રોધ કાબુમાં આવે છે। અને ક્રોધને તૃણાવર્ત જ કેવો એ કેવી રીતે શ્રીધર સ્વામીજી કહે છે કે તમને ક્રોધ આવે ને ક્રોધ આવે એટલે હાથમાં મહાપ્રભુજી તો આને કામ કીધો છે પણ ક્રોધ પરફેક્ટ જ બેસે છે। તમને ક્રોધ આવે, ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય ને ભારત હારી જાય, હાથમાં પથ્થર લઈને જોરદાર ટીવીમાં મારો તૂટી જાય, પછી ખબર પડે કે ઓહો 55,000ની ટીવી હતી તૂટી ગઈ। 1 સેકન્ડના ક્રોધે કેટલું નુકસાન કરી નાખ્યું। અમેરિકાને ક્રોધ આવે કે આ પાકિસ્તાન વારંવાર આમ કરે, 1 મિસાઇલ છોડે પાકિસ્તાન ઉપર, પાકિસ્તાનના બીજી ભારત ઉપર છોડે। 1 સેકન્ડના ક્રોધ આખા વિશ્વને તણખલાની જેમ ઉડાડી દે, આને કહેવાય ક્રોધ। અને ક્રોધને કાબુમાં લેવો હોય તો તમારા શરીર ઉપર ભાર આપવો પડે। કૃષ્ણએ વજન વધાર્યો, વજન વધારો, ભાર આપો તો ક્રોધ કાબુમાં। જાપાનના લોકો પાસે કાર્યશાળા, આખો વર્કશોપ થાય છે વજન વધારવાનો। નાના બાળકો શાંત ક્યારે થાય જોજો, મારે આ જોઈએ, નહીં નહીં મારે, પછી કરે, પછી ક્રોધ થાય। વજન વધારે पछी क्रोध शांत थाय। ऊंडा श्वास लियो तो क्रोध शांत थाय। जेम ऊंडा श्वास लियो क्रोध शांत थाय। आ क्रोध ने शांत करवा माटेनी पद्धति बतावी छे। आंखों बंद करी जाओ तो क्रोध शांत थी जाए। भगवाने आंखों बंद कर लीधी छे ने दबाई वेले ने आंखों बहार निकली गई छे। प्राणायाम थी पण क्रोध शांत थाय छे। तृणावर्त नु राम नाम सत्य बधा दौड़ी ने गया के आम बाळक नीचे मूकीने भाई पाछो ठपको आप्यो माताजीने। હવે માતાજીને ઠપકા સાંભળવા પડે। માતાજીએ પોતાના ખોળામાં કૃષ્ણને બેસાડી, બાલકૃષ્ણને બેસાડીને દૂધ પીવડાવ્યું છે પોતાનું। આના માટે તો બે શ્લોક લેખા વ્યાસજીએ સ્પેશિયલ। વ્યાસજી ખોટે ખોટા 18,000ની સંખ્યા પૂરી કરે એના માટે કઈ શ્લોકનું રચના ન કરે કે નવરા બેઠા ચાલો ને બે શ્લોક બનાવી નાખીએ। આજના કવિ જેવા થોડા છે, આદિ કવિ છે, અનુકવિ છે। એક પણ શબ્દ એનો ખોટો ન હોય, एक शब्द आडावड़ो पण न होय, एनी पाछळ रहस्य ज होय। एकदा अर्भकमादाय स्वांकमारोप्य भामिनी प्रश्नुतं गाययामास सनं स्नेहपरिप्लुता। माताजीए खोडामां बेसाडी स्वांकमारोप्य, स्वांकम आरोप्य खोडामां राखीने प्रश्नुतं प्राययामास सनं स्नेहपरिप्लुता। स्नेह साथे स्तन मुखमां आप्युं। माये दूध पीवड़ाव्युं। आ लखवानी शुं जरूर हती? हमणां छेल्ले 2017 नो तमने एक ग्राफ आपूं। आखा विश्व एक माइक्रो ऑब्जर्वेशन कर्युं अने आखा विश्वए नक्की कर्युं छे के दर वर्षे 10 लाख बाळको मरी जाय छे आखा विश्वमां माना दूध पीधा विना। माना दूध एने शरीर सारुं राखवुं होय बोटल पकड़ावी दे। डॉक्टर आईके विजरीवाड़ा पण ना पाडे छे। डॉक्टर कहे छे के बाळकने बोटलमां तो न ज पीवड़ावो। बाळकनी बौद्धिक कक्षा घटी जाए छे कारण के माताना दूधमां माना दूधनी अंदर 1.50% प्रोटीन होय छे अने पशुना दूधमां गायमां भैंसमां 3 ગણુं वधारे प्रोटीन होय छे। एटले ए पशुना बाळको कूदका मारवा मंडी जाय तत्काल अने आपणे वर्ष दिवसे हालता थाय मान। अने माना दूधनी अंदर लेसीथीन 3 ગણુं वधारे आवे। आ गायना दूधथी भैंसना दूधथी पण लेसीथीन सौथी वधारे माना दूधनी अंदर आवे। 3 ગણું વધારે ને લેસીથીન તત્વ જેની અંદર આવે એની બૌદ્ધિક કક્ષા ઊંચી થાય। 3.5 વર્ષના કૃષ્ણ થયા ત્યાં સુધી માનું દૂધ પીધું એટલે કૃષ્ણમ વંદે જગત ગુરુમ એટલે એટલા બૌદ્ધિક કક્ષાએ વિચક્ષણ પુરુષ થયા। માના દૂધની આ તાકાત છે। લેસીથીન બીજે ક્યાંય મળી જ ન શકે। ઇમ્યુનોગ્લોબ્લિન જેને કહેવામાં આવે છે, જેને લેપ્ટોફેરિન કહેવામાં આવે છે, એ બધા તત્વ માના દૂધમાં છે। લોક પ્રતિકારક શક્તિ પણ માના દૂધથી જ વધે। ઝાડા ન થાય માનું દૂધ પીવે ને, શરદી ન થાય, પોલિયાના ટીપા ન પીવડાવવા પડે જે માના દૂધ પીવે એને। આ પોલિયો હમણાં આવ્યો, બાકી તો ઓલો ઓલિયો હતો પેલા। માના દૂધની આ તાકાત છે। એટલે એવી તો ઘણી બધી ચર્ચાઓ છે, પણ હવે મારે કૃષ્ણની લીલા સુધી પહોંચવું એટલે એને સુવડાવ્યો છે દૂધ પીવડાવીને। ભગવાનને પારણીએ પોઢા દીધા છે કે પારણીમાં હાજર? તો 1 મિનિટ ભુવાતાને વિનંતી કરું કે પારણ્યું છે જલાવી લે 2 મિનિટ માટે। ભગવાનને ઝુલાવી દે, ભગવાન પહોંચી જાય। અને આ ઝુલાવવાનું પણ મહત્વ છે। તમે બધા 12 વાગ્યા પછી ઝુલાવજો એવા માટે કે જેને ઘરે સંતાન ન હોય ની પારણ્યું ઝુલાવે કથામાં એટલે સંતાન થાય। 15 વર્ષથી એક દીક્ષિત પરિવાર છે ઉનામાં। 15 વર્ષથી સંતાન ન હતું અને 15 વર્ષ પછી એને કથા કરાવીને આજે એને અહીંયા 2 સંતાનો દીકરાઓ થયા છે। એ પરિવાર એનો સાક્ષી છે। એટલે 2 મિનિટ માટે આપણે પણ ઠાકોરજીને હુલુલુલુ કહી દેશું કે ભગવાન તમે પણ પોટી જાઓ। હુલુલુલુ હાલા રે હાલા 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 પોઢો મારા નંદના રે લાલા 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 તમને પારણીએ ઝુલાવે જશોદા માવડે હરખે હાલરડા સંભળાવે જશોદા માવડે। ઉલોલોલો હાલા રે હાલા 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 ઓઢો મારા નંદના રે લાલા લાલા લાલા। આપણે ઠાકોરજીને પોઢાર દીધા છે। આ ઠાકોરજીને કહેશું બરાબર હવે 3:30 વાગે જાગજો। 3:30 વાગે આપણે બધા મળશું। પણ અહીં ભગવાન જેવા પોઢી ગયા અને એ પોઢી ગયા પછી ભગવાન 1.25 વર્ષના થયા। ગર્ગાચાર્યને પ્રાર્થના કરી છે કે હવે નામકરણ તો કરી આવો। વસુદેવજીએ ગર્ગાચાર્યને મોકલ્યા છે। ગર્ગાચાર્ય પહોંચ્યા છે ગોકુળમાં। गोकुल में बे हाथ जोड़ी विनती करी नंद बाबाए कि मारा पुत्रों ना नामकरण संस्कार आप करो। सारा लोग पास नाम रखवा जोई। अमुक नाम सांभळ्युं एटले खबर पड़ी जी कि आ फईना ज प्रताप छे। एवा नाम राख्या होय के नाम जोता ज हसवुं आवे ने हवे तो फयोनोय मोको गयो। नक्की ज कर ले के जिया राख देवुं नाम। पिक्चरों में नाम आवे जिया ने रिया नाम राखे। रिया नो अर्थ तो वांचजो क्यारेक। रिया एटले पाखंड थाय ने आपणे रिया राखीने बेठा होय। रियु 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 नहीं पाखंड छे। एवा नामो पड्या के जेनी उपर आपणे अफसोस थाय। नाम तो एवा राखो के जे नाम बोलवाथी तमारा शरीर पर भार पड़े, तमारा शरीर में नव चेतना जागे। तमारू नाम ज एवुं होवुं जोईए के तमारे एकवार तो फूक मारवी ज पड़े। अंदर महादेव प्रसाद बोलवुं पड़े एटले अंदर फूक जावा ज देवी पड़े। लांबू नाम आपणी संस्कृति में एवा माटे गयुं छे। ज्योतिष में टूका नामनी चर्चा छे, पण सायंसनी रीते लांबू नाम होवुं ज जोईए। एकोएक नाड़ी में हवा जावी ज जोईए, एवुं नाम होवुं जोईए। भारे नाम होवुं जोईए एटले ब्राह्मणों में शंकर लागतुं। लाभ शंकर, शिव शंकर एवा नाम। अने स्वामीनारायण संप्रदाय में पण संतोना नाम लांबा ज होय। एनी पाछळनुं सायंस आज हशे। एटले अहींया कहेवानुं नाम छे भगवान नामकरण संस्कार माटे कह्युं के त्वम हि ब्रह्मविदाम श्रेष्ठ संस्कारान कर्तुम अर्हसि। तमे संस्कार करवा माटे श्रेष्ठ छो। बालयो रणयो नृणाम जन्मनाम ब्राह्मणो गुरु। तमे ज अमारा नाम अमारा दीकराने पाडो। गौशाळामां लई गया। गणपति पूजन, पुण्यावाचन, नांदी श्राद्ध कर्युं। नामकरण संस्कार माटे सौथी पहेली नामकरण माटे यशोदाना खोडामां बाळक हतो। ए रोहिणीजीनो दीकरो हतो। अने पहेलुं वेलुं रोहिणीना पुत्र मोटा छे एटले एनुं नाम पाडवानुं छे। एटले आंगडी चिंधीने कह्युं अयम हि रोहिणी पुत्रो रमयन् सुरलोकणे आख्यास्यते रामैति बलाधिक्या अयम हि रोहिणी पुत्रो। आ रोहिणी नो पुत्र छे। रमयन् सुरदो गुणैहि बधाना हृदयमां रमण करनारो बनशे। एटले आख्यास्यते रामैति आने लोको राम कहेशे। पण बलाधिक्यात बलम विदु वधारे पड़तुं बळ होवाथी नाम पड़शे बलराम। अने रमयति सर्वान् आनंदयति इति रामः। अने सम्यक कर्षति एकी करोति मेलयति इति संकर्षणः। एक नाम संकर्षण पड़शे। यादवों ने भेगो करवा वाळो थशे। आ पछी तो भगवान कृष्णनुं नाम करवानुं कहे। आनुं तो शुं नाम? बहुनी संति नामानी। आना तो घणा बधा नाम छे। शुं आपुं? रूपाणी जे सुतस्य वे। निश्चित कह्युं छे के तारा ते सुतस्य तारा दीकराना तो घणा नाम छे, पण हवे नाम पाडवानो माने मोको आप्यो छे तो पाडी दऊं के तमारा दीकरानुं नाम कृष्ण पड़शे। कर्षति आकर्षति इति कृष्ण। कृषिर्भुवाचक शब्दो नश्च निवृत्तिवाचक तयोरेक्यं परं ब्रह्म कृष्ण इत्यभिधीयते। नामकरण संस्कार थयो कृष्ण। अने भाई तो भगवाननी आखी बाल लीला छे। आ बाल लीला एटली बधी जे मारी पासे छे 5 मिनिट तमने बहु लांबू वर्णन न करूं। भगवान पग अने हाथथी घसरवा मींड्या छे। अने रिंगण लीला कहेवाय। जानुभ्याम सह पाणीभ्याम रिंगमाणो विजहवतु। भगवान बहार निकळी जाय। एमां भगवाने आखी नेट प्रेक्टिस करी लीधी। भगवान नाना हता त्यारे एक सोनी लोको एने त्यारे काम करवा घरे आव्या। भगवाने हाथमां सोनी लोकोनी नड़ी होय लईने एमांथी फूंक मारी। अग्निनी ज्वाळा उत्पन्न थई। तनखाओ उड्या। मां यशोदाए पकड़ीने कह्युं एक जग्याए बेसतो नथी काना तूं। जईने एक दिवस डुबकी लगावी दीधी हवेडानी अंदर गायना। माण माण बहार काढ्या लई आव्या। एक दिवस तलवार लईने बे भाईओ लड़ता हता। माण तलवार छोडावी। एक दिवस तो बंने भाईए सींगड़ाओ पकड़ी राख्या हता गायना। श्रृंग्य अग्नि दृष्टिय जलग विजय कंटके व्यह। काटा में हाथ नाखता क्यारेक वांदरा ने रोटली खवड़ाती क्या मोर पर हाथ रखता। आ बधी नेट प्रेक्टिस छे। आनु वर्णन करीश तो लांबू थशे। मां कहेवा मांगता के मां मारे मोटा थईने घणा युद्ध करवा पड़शे। शाल्व साथे, विदुरक साथे, दंतवक्त साथे, पौंड्रक साथे, काशीना राजा साथे युद्ध करवा पड़शे। तलवारबाजी शीखवी पड़शे। नेट प्रेक्टिस। आ हवेडामां नी कालीय नागना धरामां कूदको मारवो छे। यमुनाना धरामां कालियागने नाथवा माटे एटले अत्यारथी ऊंडी डुबकी मारवानी प्रेक्टिस करूं छूं। अग्निमां फूंक मारता था। कीधुं के मारे दावानळनुं पान करवानुं छे। गायना सींगड़ा पकड़ीने मारे गायनी सेवा करवानी छे। वांदराने रोटली खवडावता माखण खवडाववानुं बाकी छे हजी। मोर उपर हाथ राखता था मोरनुं पीछ मस्तक उपर राखवानुं छे। आखी नेट प्रेक्टिस हती। रोज कंटाळी लीला थी भगवान मोटा थई गया, मोटा थई गया ने बधा मित्रों ने बोलाव्या के मित्रों आ आपड़ा एटला बधा लोको जेमां सौथी दुबड़ामां दुबड़ा बे मारा मित्रों छे, एक श्रीदामा छे, एक मधुमंगल छे अने एक संधिक छे, तणेय दुबड़ा छे। भगवानना मित्रोय घणा हता। गर्ग संहिता अने ब्रह्म विवर्तक पुराण में एना नामो लेख्या छे। चंद्रहास, पयद, रक्तक, पत्रक, रसदान, रसाल, विशाल, प्रेमकंद, रसकंद, सदानंद भगवानना त्रण मित्रों विदूषक हता। भगवान साथे मश्करी करवाना व्यवहार हता। एकनुं नाम हतुं मधुमंगल, एकनुं नाम हतुं पुष्पांग, एकनुं नाम हतुं हंस। भगवान थी नानी उमरना भगवानना चार मित्रों हता, श्रीदामा, तोक, भद्रसेन अने विटकाक्ष। भगवान ने पण बाना बतावीने भागी जाय एवा भगवानना बे मित्रों हता, ग्रहल अने संधिक। भगवाने बधाने कह्युं के चालो आ गाममां एटला बधा माखण बने छे ने आ आपड़ा मित्रों दुबड़ा रे। मने आल्बर्ट आइंस्टाइन याद आवे छे, एनो सिद्धांत छे, मने एम छे कृष्णने फॉलो कर्या एणे। ज्यां सुधी तमारा गामनो एक पण बाळक दुखी होय त्यां सुधी तमारुं संशोधन कोई कामनुं नथी, तमारी महानता ज नथी। गामनो एक बाळक पण दुखी न रहेवो जोईए। कृष्णे कह्युं के माखण विनानो एक बाळक न रहेवो जोईए। आ माखणनो पहेलो हक आपड़ा गामना बाळकोनो छे। घरना घंटी जाके बारना आटो अने एक क्रांति भगवाने माखण चोरी करीनी पाछळनुं विज्ञान छे। કેટલું મોટું વિજ્ઞાન છે। બરાબર 3:30 વાગે આવજો, તમારી છાતી ફૂલી જશે। કનૈયાએ માખણ ચોરવું જ જોઈએ। કાલથી તમે ચોરવા આવી જશો, તમને વિજ્ઞાન બતાવીશ માખણ ચોરી શા માટે કરી। ચોરી ચોરી નથી પણ ભગવાનની ક્રાંતિ હતી। ભગવાને કહ્યું કે અહીંથી વધે ની કંસ પાસે કરના રૂપમાં જાય, નબળા લોકો પાસે સારી વસ્તુ જાવી જ ન જોઈએ। ઢોળી નાખો, બાકી નબળા લોકો પાસે સારી વસ્તુ ન જાવી જોઈએ। અને ભગવાને ચોરીઓ કરી છે। આખું મંડળ બનાવ્યું હતું અને આ મંડળ બનાવવાની અંદર કહ્યું કે ભાઈ પ્રમુખ કોણ બનશે? દાઉ ભૈયા કે મેં બનુંગા। ભગવાન કે ના તો વાડી ન શકે। ભગવાને કાનમાં કીધું નીતિશાસ્ત્ર ના પાડે છે, પ્રમુખ ન બનાય। પ્રમૂર્ખ ઇતિ પ્રમુખ, સૌથી મોટો મૂર્ખ હોય પ્રમુખ કહેવાય। કારણ કે જો ચોરી કરવા જાવ ને પકડાય તો ગાળો તમારે ખાવી પડે। ના ગણસ્ય અગ્રેગત છે સિદ્ધિ કાર્ય સમમ ફલમ, યદિ કાર્ય વિપત્તિ સ્યાદ મુખરસ્તત્ર હન્યતે। કોઈ દિવસ એડવાન્સ થવાય જ નહીં। અને પછી ચોરીઓ કરી આવી ગયા છે બંને લોકો, એટલે લાંબી ચોરીઓ નથી કરાવતો પણ બધાએ ફરિયાદ કરી તમારો કાનુડો ચોરીઓ કરે। યશોદા કહે કાનાનો કાન પકડો, સાચું બોલ કાના, ચોરી કરી છે કે શું? કાનોએ કહ્યું કે નહીં માં, ચોરી કરી જ નથી। હું તો વ્યાસપીઠ પાસે ખાલી ઊભો તો, નામ ચડી ગયું મારું। અને માં યશોદાએ કાન પકડ્યો છે કાનાનો કે ચોરી તે જ કરી હોય। તો કે ના માં, કાન દુખે છે, છોડ તો ખરી। અને કાનાએ કૂદકો લગાવ્યો સ્ટેજથી નીચે, અને સ્ટેજથી નીચે લગાવી અને કાનાએ એક લટકો એવો કર્યો કે માં યશોદાએ ભૂલી ગયા, ફરિયાદ કરવાવાળી ગોપીઓ પણ ભૂલી ગઈ અને બધી ગોપીઓ ભગવાન સાથે સંમિલિત થઈ ગઈ। કેમાં? ભગવાનના લટકામાં। અત્યારે આ ફાગણ મહિનાનો તડકો છે, એને ન લાગે તડકો જે જુએ કાનાનો લટકો, એને ન લાગે જીબીનો ફટકો જે લાગ જુએ કાનાનો લટકો। એટલે બે હાથ ઊંચા કરીને 2 મિનિટ માટે કાનાના લટકા માટે તારો લટકો પોતાના ઘરની તિજોરી ન રાખી હોય ખાલી તે વગાડે તાલી, જેને ઘરમાં ચલાવી હોય પોતાની પાલી તે વગાડે તાલી, એની ગાડી ચાલી તે વગાડે। જલમાં જનમિયા અંધારી રાતમાં, જલમાં જનમિયા અંધારી રાતમાં, જલમાં જનમિયા અંધારી રાતમાં, જલમાં જનમિયા અંધારી રાતમાં। વાસુદેવ ચાલ્યા ટોપલા મલઈને, વાસુદેવ ચાલ્યા ટોપલા મલઈને, વાસુદેવ ચાલ્યા ટોપલા મલઈને, વાસુદેવ ચાલ્યા ટોપલા મલઈને। यमुना जी ये मार्ग दीदो रे, यमुना जी ये मार्ग दीदो रे, कानोडा कानोडा हो तारो लटको, कानोडा हो तारो लटको, अरे वाह हो तारो लटको, अरे वाह हो तारो लटको, कानोडा हो तारो लटको, कानोडा हो तारो लटको। कालीदीना घाटवा घड़ी दड़ो रमता, कालीदीना घाटवा घड़ी दड़ो रमता, कालीदीना घाटवा घड़ी दड़ो रमता, कालीदीना घाटवा घड़ी दड़ो रमता। कालिया नागने नाथ से रे, 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 कानोडा कानोडा हो तारो लटको, कानोडा हो तारो लटको, कानोडा हो तारो लटको, कानोडा हो तारो लटको। श्री बालकृष्ण लाल की जय। उमाकांत स्मरण विधेय नमः पार्वती पतये। बस बहनों हवे बेसी जाओ पोतपोतानी जगह पर। हालो बहनों बेसी जाओ। जन्म्या कौशल देश वे सवटनो जय तीर्थ माही फरिया। रामानंद मरिया स्वधर्म चलव्यो यज्ञादि मोटा करिया। मोटा धाम रचि रह्या गढ़पुरे बे देश गादी करी। अंतर ध्यान थया लीला हरितणी संक्षेप में उचली। बोलो श्री स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। धर्मदेव जी महाराज की जय। भक्ति माता की जय। वधारे समय न लेता पूज्यपाद गुरुदेव डॉक्टर महादेव प्रसाद वक्ताश्री वो कहे छे, भोजन समय भाषणम भसणम भवती। गमे तेवुं मीठू बोलो पण ए सारू न लागे। बेनो हवे काना लईने मोकली देजो। कानो वयो जशे तो आ बधुं फोटानुं बंद थई जशे। बधाय पोतपोतानी जग्या उपर बेसी जाओ। वधारे समय न लेता पुना स्वामीनारायण गुरुकुलना स्थापक पूज्य शास्त्री माधवदास जी स्वामी अपनी वच्चे उपस्थित छे। हूँ निवेदन करूँ ते मंच पर पधारशे। तेमना सन्मान माटे आपणा बधाना प्रतिनिधि भुवाताश्री आवशे। भुवाताश्री तेमनुं सन्मान करशे। तेमने शाल ओढ़ाड़ी। तेमनी साथे परम पूज्य स्वामी धर्मानंदन दास जी पण पधार्या छे। तेमनुं पण सन्मान भुवाताश्री ज करशे। अपनी वच्चे रसिक बापा उपस्थित छे ते पण अहीं मंच पर पधारशे। तेमनी साथे भगत बापू वासोद थी पधार्या छे। भगत बापू वासोद थी ते पण अहीं आवशे। पूज्य श्री कालिदास बापू ते पण मंच पर आवशे। आ बधानुं यथोचित सन्मान करीशुं। हाँ आम जो आपणे अहीं आवी जाओ। भुवाता तमे मारी जेम छो, अहीं आवी जाओ एटले ओला केमेरामां बधाने देखाय, ओलो स्क्रीनमां सारू सारू देखावुं जोईए। अने ओलवाणमां घणा वर्षो पछी कथा थई। ताली पाडવાની होय, सन्मान होय। तया जेटली जोरथी ताली पाडो ने एटलुं वेलुं पूरुं थाय। एक सामान्य गणित स्वामी जी। वधारे समय न लेता पूज्य शास्त्री जी जे बात कालिदास बापू और भगत बापू पण आपणे उपस्थित छे। पूज्य रसिक बापा पण मंच पर पधारशे एवी विनंती। संतोना चरणों में वंदन करी वधारे समय न लेता हूँ निवेदन करूं स्वामीनारायण गुरुकुलना स्थापक श्री एवं आपड़ा